चलो विद्यार्थी मित्रों, धोरण 12 प्रकरण नंबर 6 धातुना अलगीकरणना सामान्य सिद्धांतों ने प्रकरण एमां JEE नीट माटे आपणे मिश्र धातुओं केटली एमां टकावारी प्रमाण अने केटला केमना उपयोगिताની चर्चा करीए छीए। एमां आजे आपणे जोईशुं लेड अने टीन माथी बनेली एक तो मिश्र धातुओ जुदी जुदी એમાં એમનું ટકાવારી પ્રમાણ કેટલું હોય, એ વ્યવહારિક જીવનમાં કઈ જગ્યા ઉપયોગી થાય, એ જ રીતના કોપરની જુદી જુદી આપણે 10 જેટલી મિશ્ર ધાતુઓ પણ બોર્ડ ઉપર છે। ચાલો તો શરૂઆત કરીએ છીએ। બરાબર છે, લેડ અને ટીનની મિશ્ર ધાતુ, પહેલી મિશ્ર ધાતુનું નામ છે સોલ્ડર બર્ક। સોલ્ડર નામની મિશ્ર ધાતુની અંદર લેડ છે એ 50% હોય છે અને ટીન એ 50-50, લેડ અને ટીન બંને 50-50% હોય એવી મિશ્ર ધાતુને સોલ્ડર કહેવાય। એનો ઉપયોગ સોલ્ડરિંગમાં થાય છે બાળકો। સોલ્ડરિંગ એટલે પેલું જે ટાંકા ટૂંકીને કરતા હોય છે, ખ્યાલ આવે છે? ટૂંકમાં તારને જે જુદી જુદી સર્કિટમાં ઝીણા ઝીણા તારને ટાંકા મારવાના હોય એવું સોલ્ડરિંગમાં એનું કામ થાય છે। પછી પીટર નામની મિશ્ર ધાતુ જેમાં લેડ 20% અને ટીન છે 80% છે। લેડ 20% અને ટીન 80% આવેલું છે પ્યુટર નામની મિશ્ર ધાતુમાં। એનો ઉપયોગ કપ, મગ્સ એવા પણ અનબ્રેકેબલ ચીજ વસ્તુઓ, કપ, મગ, આપણે મગ કહીએ, મગ એટલે ખાવાના નહીં, મગ્સ, ખ્યાલ આવે છે? એની બનાવટમાં આ પ્યુટર નામની મિશ્ર ધાતુ કે જેમાં લેડ 20% અને ટીન 80% હોય છે, સોલ્ડરમાં બને 50-50 છે। ત્યાર પછી ટાઈપ મેટલ, ત્રીજી મિશ્ર ધાતુ છે એ ટાઈપ મેટલ છે બાળકો, અને એ ટાઈપ મેટલ નામની મિશ્ર ધાતુમાં લેડ છે 70%। આપણે આને બોક્સમાં મૂકી દઈએ, જો લેડ 70%, એસબી એન્ટીમની 20% અને ટીન 10% આવેલું હોય છે, ખ્યાલ આવ્યો? અહીંયા 20% એન્ટીમની આવે છે, એનો ઉપયોગ પ્રિન્ટિંગ કામમાં થાય છે। પ્રિન્ટિંગ કરવામાં ટાઈપ મેટલ નામની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। ચાલો તો આ ત્રણ મિશ્ર ધાતુ થઈ, ચોથી મિશ્ર ધાતુ જોઈ આપણે રોઝ મેટલ। બરાબર, રોઝ મેટલની અંદર લેડ 22% છે બાળકો, લેડ 22%, ટીન 28%, અમુક અમુક જગ્યા બને 25-25% પણ આપેલું હોય છે, અને બિસ્મથ 50% આવેલું હોય છે રોઝ મેટલની અંદર, અને એનો ઉપયોગ છે ઇલેક્ટ્રિક ફ્યુઝની બનાવટમાં કરવામાં આવે છે। આ રોઝ મેટલ નામની મિશ્ર ધાતુ છે એનો ઉપયોગ ઇલેક્ટ્રિક ફ્યુઝની બનાવટમાં થાય છે। ત્યાર પછી પાંચમી મિશ્ર ધાતુ લેડ, ટીન અને લેડની બ્રિટાનિયા મેટલ, ખ્યાલ આવે છે? બ્રિટાનિયા મેટલ નામની મિશ્ર ધાતુ છે જેમાં ટીન 90% છે, ખ્યાલ આવે છે? એસપી 8% અને કોપર 2% છે। ચાલો, ટીન 90%, એન્ટીમની 8%, ક્લિયર, અને કોપર 2% આવેલું હોય છે બ્રિટાનિયા મેટલ નામની મિશ્ર ધાતુમાં, જેનો ઉપયોગ ટેબલ ઉપર રાખી શકાય તેવા વાસણો, જે સામાન્ય ટેબલ ઉપર આપણે ઉપયોગમાં લેતા હોય એવા વાસણોની બનાવટમાં બ્રિટાનિયા મેટલ નામની મિશ્ર ધાતુ ઉપયોગમાં લેવામાં આવે છે। ચાલો બાળકો, તો આ થઈ ટીન અને લેડની વિવિધ મિશ્ર ધાતુ, એમાં એમનું ટકાવારી પ્રમાણ અને એના કેટલાક સામાન્ય ઉપયોગો, આ સિવાય પણ હોય બાળકો, પણ આપણે કેટલાક અહીંયા ધ્યાનમાં લીધેલા છે જે આપણે। ચાલો, ત્યાર પછી હવે આપણે વાત કરીશું કોપર નામની મિશ્ર ધાતુ। કોપરની મિશ્ર ધાતુઓમાં 1 બાય 1 જોઈએ આપણે બાળકો, તો સૌથી પહેલી મિશ્ર ધાતુ છે બ્રાસ, જેમાં કોપર 80% છે અને ઝીંક 20% છે। કોપરની મિશ્ર ધાતુઓમાં પહેલી બ્રાસ, કોપર 80% અને ઝીંક 20% છે। આ જે બ્રાસ નામની મિશ્ર ધાતુ છે અનબ્રેકેબલ વસ્તુઓ, કન્ડેન્સર ટ્યુબ,
कंडेंसर ट्यूब छे ये मजबूत होवी जोईए। मशीन ना केटला भागोनी बनावटमां आपणा ब्रास नामी मिश्र धातुनो उपयोग करीए छे। ત્યાર પછી કોપરની બીજી મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ અથવા તો એને કોપર બ્રોન્ઝ પણ કહેવામાં આવે છે બાળકો, જેમાં કોપર છે એ 80% છે, ઝિંક 10% અને ટીન પણ 10% છે। કોપર, ઝિંક અને ટીન, કોપર 80%, ઝિંક 10% છે અને સામે ટીન પણ 10%, ત્રણેયનું મિશ્રણ કરી અને બ્રોન્ઝ એટલે કે કોપર બ્રોન્ઝ પણ કહેવામાં આવે છે। એ બ્રોન્ઝ નામની મિશ્ર ધાતુ રસોઈના અનબ્રેકેબલ વાસણો, સ્ટેચ્યુ, સિક્કા, અમુક મેડલની બનાવટમાં પણ બ્રોન્ઝ મેડલ કહીએ, ગોલ્ડ મેડલ કહીએ, ખ્યાલ આવે છે, એમાં પણ એનો ઉપયોગ થાય છે। ત્યાર પછી ત્રીજી મિશ્ર ધાતુ છે એલ્યુમિનિયમ બ્રોન્ઝ। એલ્યુમિનિયમ બ્રોન્ઝમાં બાળકો એલ્યુમિનિયમ 95% છે અને કોપર 5% છે। કોપર કેટલું છે? 5% છે। એલ્યુમિનિયમ બ્રોન્ઝ જેનો ઉપયોગ કોઈને એટલે કે સિક્કા, ફોટા ફ્રેમ અને સસ્તી જ્વેલરી બનાવવી હોય, ડુપ્લિકેટ આભૂષણો બરાબર, તો એવી સસ્તી જ્વેલરી એની બનાવટમાં પણ એલ્યુમિનિયમ બ્રોન્ઝ નામની મિશ્ર ધાતુ ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યાર પછી છે ગન મેટલ। ગન મેટલ નામની મિશ્ર ધાતુમાં કોપર 90% અને ટીન 10% છે। ખ્યાલ આવ્યો? કોપર 90%, 10% ટીન, આનું મિશ્રણ કરો એટલે ગન મેટલ બને, એ બંદૂકની ગોળીઓની બનાવટમાં એમનો ઉપયોગ થાય છે। ક્લિયર? પછી બેલ મેટલ, જેમાં કોપર 80% અને ટીન 20%, ટકાવારી પ્રમાણ કોપરનું ડાઉન છે, ટીનનું વધુ, ખ્યાલ આવ્યો? એટલે ગન મેટલમાંથી બેલ મેટલ થઈ ગઈ અને એ બેલ ઘંટડી બનાવવામાં, જૂની શાળાઓમાં આપણે કહીએ ને બેલ, એવી બેલ બનાવવામાં। પછી કોન્સ્ટન્ટ નામની છઠ્ઠા નંબરની મિશ્ર ધાતુ, જેમાં કોપર 60% છે અને નિકલ 40% છે, કોન્સ્ટન્ટ મેટલ બરાબર, જેનો ઉપયોગ વિદ્યુતીય કેટલાક સ્પેર પાર્ટો બનાવવામાં થાય છે, વિદ્યુતીય ભાગોની બનાવટમાં આ કોન્સ્ટન્ટ મેટલનો ઉપયોગ કરવામાં આવે છે બાળકો। ત્યાર પછી આવે છે જર્મન સિલ્વર। કઈ મિશ્ર ધાતુ બાળકો? જર્મન સિલ્વર નામની મિશ્ર ધાતુમાં કોપર 60% ઝિંક 20% અને નિકલ પણ 20%, કોપર, નિકલ અને ઝિંક, જર્મન સિલ્વર, ખ્યાલ આવ્યો? 20% ઝિંક, નિકલ 20%, કોપર 60%, એનો ઉપયોગ સિલ્વર જેવા તાર બનાવવામાં, અવરોધક તારની બનાવટમાં પણ, વિદ્યુતીય અવરોધ અવરોધક તાર તરીકે પણ ઉપયોગી છે। ત્યાર પછી આઠમા નંબરની મિશ્ર ધાતુ મોનલ મેટલ, જેમાં કોપર છે 30%, નિકલ 67% અને આયર્ન અને મેગેનીઝ એ બે થઈને 3% ભેગું કરેલું મિશ્રણ હોય છે। ખ્યાલ આવ્યો? હ્યુમ અને રોથરીના નિયમ મુજબ આવી ધાતુઓનું મિશ્રણમાં અહીંયા 4 ધાતુ છે, કોપર 30%, નિકલ 67%, આયર્ન અને મેગેનીઝ બંને થઈ અને 3%, એને મોનલ મેટલ કહેવાય। એસિડ પંપ, એસિડ બરાબર, એસિડ પંપ અને એસિડ ભરવાના કન્ટેનરની બનાવટમાં મોનલ મેટલ નામની મિશ્ર ધાતુ આપણે ઉપયોગમાં લઈએ છીએ। ત્યાર પછી આવે છે ફોસ્ફરસ બ્રોન્ઝ, 9મા નંબરની મિશ્ર ધાતુ ફોસ્ફરસ બ્રોન્ઝ, જેમાં કોપર 95%, ટીન છે 4.8% અને ફોસ્ફરસ 0.2% જ છે। મોસ્ટ ઓફ કોપર છે 95%, ટીન 5%, એટલે કે 4.8 અને 0.2% ફોસ્ફરસ પણ મિશ્ર કરવામાં, એટલે એને ફોસ્ફરસ બ્રોન્ઝ કહેવામાં આવે છે। ક્લિયર? એમનો ઉપયોગ સ્પ્રિંગની બનાવટમાં અને કેટલાક વિદ્યુતીય ભાગોની બનાવટમાં આ ફોસ્ફરસ બ્રોન્ઝ નામની મિશ્ર ધાતુ ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યાર પછી ગોલ્ડ કોપર, આનાથી બધા જ આપણે પરિચિત છીએ, જેમાં ગોલ્ડ 90% છે બાળકો અને કોપર છે એ 10% છે। એનો ઉપયોગ સોનાના સિક્કા બનાવવામાં, જુદા જુદા ગોલ્ડ આભૂષણો, ઘડિયાળનું કેસ, ડાયલની બનાવટમાં આ ગોલ્ડ કોપર નામની મિશ્ર ધાતુ ઉપયોગમાં આવે છે। આ થઈ કોપરની, આ બાજુ આપણે જોયું ટીન અને
लेड ने विविध मिश्र धातु। चलो बा टॉपिक अपने अँ पूर्ण करिए। जय हिंद।